સુરતના સીમાડા વિસ્તારમાં આવેલી દિવાળી બાગ સોસાયટીમાં કરિયાણાની દુકાનમાં ગેસ ફાયર થતા આગ લાગી હતી। આ ઘટનામાં કરિયાણાના દુકાન માલિક, તેની પત્ની અને એક પુત્ર સહિત ચાર લોકો દાઝ્યા હતા। બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો। ફાયર વિભાગે અહીંથી ડોમેસ્ટિક અને કોમર્શિયલ મળી 29 જેટલા ગેસની બોટલો કબજે કરી હતી, જેથી અહીં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ થતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સીમાડા વિસ્તારની દિવાળીબાગ સોસાયટીમાં ભાડાના મકાનમાં ચાંદમલ ગુર્જર મામાદેવ કરિયાણા નામે દુકાન ચલાવે છે, જેમાં આજે વહેલી સવારે ગેસ ફાયર થયા બાદ બ્લાસ્ટ થયો હતો, જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની સાથે આગ ભભૂકી ઉઠી હતી। બ્લાસ્ટને પગલે સ્થાનિક વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને પાડોશીઓ પણ દોડી આવ્યા હતા। બ્લાસ્ટ બાદ લાગેલી આગની ઝપેટમાં દુકાનદાર ચાંદમલ ગુર્જર, તેની પત્ની શીલાદેવી ચાંદમલ ગુર્જર, પુત્ર ક્રિષ્ના ચાંદમલ ગુર્જર અને પડોશી ચંદ્રકાંત પરસોત્તમ પટેલ આવી જતા તેઓ દાઝી ગયા હતા। ઘટના અંગે સ્થાનિકોએ જાણ કરતા તરત જ ફાયર ફાઈટર અને પોલીસ દોડી આવી હતી અને ચારેય જણાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આગ બુઝાવ્યા બાદ ફાયર વિભાગે દુકાનમાં તપાસ કરતા તેમાંથી ડોમેસ્ટિક અને કોમર્શિયલ ગેસની કુલ 29 જેટલી બોટલો તેમજ ગેસ રિફિલિંગની બે પાઇપ પણ મળી આવી હતી, જેથી અહીં કરિયાણાની દુકાનની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતી વેળા ગેસ લીકેજને પગલે બ્લાસ્ટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ અંગે હાલમાં પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।